Good job. દર્શક મિત્રો હું છું ડૉક્ટર રિદ્ધિશા ઇન્ટર્ન ડૉક્ટર જીએમઆરએસ આરએસ સોલામાં અને આજે તમારું સ્વાગત કરું છું વંદે ગુજરાત કાર્યક્રમના આ એપિસોડમાં જેમાં આપણે ચર્ચા કરીશું સગર્ભા અવસ્થા દરમિયાન સ્ત્રીની સાર સંભાળ વિષય પર આ વિષય પર આપણને માહિતી આપવા માટે અહીંયા આવ્યા છે ડૉક્ટર પરિતા જે છેલ્લા આઠ વર્ષથી જીએમયુઆરએસ સોલાના કમ્યુનિટી મેડિસિન વિભાગમાં પોતાની ફરજ બજાવે છે તથા ડોક્ટર નિર્મિકા જે છેલ્લા ચાર વર્ષથી જીએમયુઆરએસ સોલાના કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટમાં પોતાની ફરજ બજાવે છે તમારું હાર્દિક સ્વાગત છે મેમ તો દરેક કાર્યની શરૂઆત પહેલાં આપણે કરતા આ સૃષ્ટિના કરતા હર્તાને યાદ કરતા હોઈએ છીએ તો આજે પણ આ કાર્યક્રમની શરૂઆત પહેલાં આપણે એક પ્રાર્થનાથી શરૂ કરીશું કરતા પહેલા આજના મુખ્ય મુદ્દાઓને આપણે સંક્ષિપ્તમાં જોઈ લઈએ. પહેલો મુદ્દો સગર્ભા અવસ્થા દરમિયાન સ્ત્રીની સાર સંભાળનો મુખ્ય હેતુ. સગર્ભા અવસ્થાનું નિદાન. સગર્ભા અવસ્થાનો સમયગાળો ગણવાની રીત. સગર્ભા અવસ્થા દરમિયાન તબીબી મુલાકાત. સગર્ભા અવસ્થા દરમિયાન તબીબી મુલાકાતમાં થતી તપાસ. સગર્ભા અવસ્થા દરમિયાન જોખમી માતા કોને ગણી શકાય એનું એનું નિદાન સગર્ભા અવસ્થા દરમિયાન માતાને અપાતી સલાહ સગર્ભા અવસ્થામાં અપાતા ચેતવણી ચિહ્નો સગર્ભા અવસ્થામાં કોરોનાને લગતી સાર સંભાળ તથા સગર્ભા અવસ્થામાં કોવિડ રસીકરણનું મહત્વ તો મિત્રો આ હશે આજના આપણા મુખ્ય મુદ્દાઓ સ્વસ્થ સગર્ભાવસ્થા એ પછી એક તંદુરસ્ત એ પછી એક જોખમ વિનાની પ્રસૂતિ પછી એક તંદુરસ્ત બાળક એ દરેક યુગલનું સ્વપ્ન હોય છે પણ આ સ્વપ્નને સાકાર કરવાનું પહેલું પગથિયું હોય છે સગર્ભા અવસ્થામાં સ્ત્રીની સાર સંભાળ તો આપણા દેશમાં સગર્ભા માતા માટે આટલી અધ્યતન સુવિધાઓ હોવા છતાં ફક્ત સાહીઠ ટકા માતાઓ પહેલા ત્રણ મહિનામાં તબીબી તપાસ લેતા હોય છે તો મારો પહેલો પ્રશ્ન છે ડોક્ટર પરિતાને કે સગર્ભા અવસ્થામાં સ્ત્રીની સાર સંભાળ કયા કારણોસર લેવી જોઈએ એનું મહત્વ શું છે ખૂબ જ સરસ સવાલ કર્યો ડૉક્ટર રિધિ સગર્ભા અવસ્થા દરમિયાન સ્ત્રીની સાર સંભાળ ખૂબ જ જરૂરી છે માતાનું સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેના માટે સ્ત્રીની સાર સંભાળ ખૂબ જ જરૂરી છે આપણે જોખમી માતાઓ એની ઓળખ કરી શકીએ તથા તેમને વિશેષ સાર સંભાળ આપી શકીએ ગંભીર સમસ્યાઓનું આપણે વહેલાસર સમયસર નિદાન કરી શકીએ અને તેની પણ યોગ્ય સારસંભાળ લઈ શકીએ સગર્ભા માતાઓ કે જે પહેલી વખત માતા બનતી હોય છે તેમને પોતાની પોતાના સ્વાસ્થ્યની પોતાની પ્રસૃતિની તેમજ બાળક તેની સલામતી તથા સ્વાસ્થ્ય અંગેની ઘણી બધી ચિંતાઓ રહેતી હોય છે આ બધી ચિંતાઓ જો માતા સગર્ભાવસ્થા દરમિયાન સારસફાળ કરે તો તે દૂર કરી શકાય છે જોખમી માતાઓનું પણ સમયસર નિદાન કરીને આપણે માતા અને મૃત્યુદર ઘટાડી શકીએ હવે માતા મૃત્યુદર માતા મૃત્યુદર આપણા દેશમાં એક લાખ બાળકે એકસો તેર જેટલો છે જે બીજા વિકસિત દેશોની સરખામણીમાં ઘણો વધારે છે અને બાળ મૃત્યુદર આપણા દેશમાં હજાર બાળકે બત્રીસ જેટલો છે જો આપણે સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીની સારસંભાળ બરાબર રીતે લઈએ તો આ બાળ અને માતા મૃત્યુદર આપણે ઘટાડી શકીએ અને છેલ્લી વસ્તુ અગત્યની વસ્તુ આપણે સગર્ભા માતાને બાળક સંબંધી પોષણ સંબંધી તથા તેની વ્યક્તિગત સ્વચ્છતા સંબંધી સલાહ આપી શકીએ જો જો તેથી કરીને સગર્ભા સ્ત્રીનું આટલું સગર્ભા સ્ત્રીનું સાર સંભાળનું મહત્વ આટલું વિસ્તૃત રીતે સમજાવવા બદલ તમારો ખૂબ આભાર તો આપણે જાણીએ છીએ કે સગર્ભા અવસ્થાનું પહેલું સોપાન એટલે કે સ્ત્રીના ના ગર્ભવતી હોવાનું નિદાન તો આ નિદાન આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી કેવી રીતના કરી શકીએ એ જાણીએ આપણે ડૉક્ટર નિર્મિકા જોડેથી ખૂબ જ સરસ સવાલ કર્યો છે ડૉક્ટર રિદ્ધિ તમે સગર્ભાવસ્થાની સાર સંભાળની શરૂઆત જ થાય છે સગર્ભાવસ્થા હોવાની જાણથી એટલે કે સગર્ભાવસ્થાના નિદાનથી સગર્ભાવસ્થાનું નિદાન અલગ અલગ વૈજ્ઞાનિક પદ્ધતિએ આપણે કરી શકીએ છીએ પણ એ માટે સગર્ભાવસ્થાના કયા લખ સગર્ભાવસ્થા હોવાના લક્ષણો કયા કયા હોય છે એ આપણે જાણી લઈએ પહેલાં જે બી માતા જે બી સ્ત્રીઓને માસિક ચક્ર બરાબર સમયસર ચાલતું હોય એવી સ્ત્રીઓમાં જો માસિક ચક્ર બંધ થઈ જાય અચાનકથી આ સિવાય સવારના પોરમાં ઉલટી ઉપકા જેવા લક્ષણો જણાય તો આપણે એવું અનુમાન લગાવી શકીએ કે એ સ્ત્રી સગર્ભા હોઈ શકે આવી સ્ત્રીઓએ તબીબી મુલાકાત અવશ્યથી લેવી અને તબીબી મુલાકાત લેવા જતાં પહેલાં આવી સ્ત્રી ઘરે પ્રેગ્નન્સી કીટ જે બજારમાં હાલમાં ઉપલબ્ધ છે એ સિવાય સરકારશ્રી તરફથી ઘણા આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે નિશ્ચય કીટ એના દ્વારા બી સગર્ભાવસ્થાની જાણ કે નિદાન કરી શકે છે આ પ્રેગ્નન્સી કીટમાં સગર્ભાવસ્થા દરમિયાન થતો સ્ત્રાવ જે એચ સીજી હ્યુમન કોરિયોનિક ગોનાડ ટ્રોપિન તરીકે ઓળખવામાં આવે છે એનો સ્ત્રાવની ચકાસણી થતી હોય છે પ્રેગ્નન્સી કીટમાં સગર્ભા માતા એ સવારના પોરમાં યુરિનના બેથી ત્રણ ટીપ્પા નાખી ચકાસણી કરી શકે જો એક લીટી આવે તો ટેસ્ટ નેગેટિવ છે એમ કહી શકાય જો બે લીટી દેખાય તો ટેસ્ટ પોઝિટિવ છે એવું કહી શકાય ઘણા ઓછા એવા સંજોગોમાં બની શકે કે માતા સગર્ભા હોવા છતાં બી ટેસ્ટ નેગેટિવ આવે એવા પરિસ્થિતિમાં બની શકે કે પેશાબમાં એચસીજી નામનો સ્ત્રાવ ઓછી માત્રામાં હોય તો પ્રેગ્નન્સી કીટથી જાણ થવા છતાં બી સગર્ભા માતાએ ડૉક્ટરની કે આરોગ્ય કેન્દ્રની કે આરોગ્ય કાર્યકરની મુલાકાત લેવી અચૂક જરૂરી બને છે આ સિવાય સગર્ભાવસ્થામાં જ્યારે સ્ત્રી પહેલીવાર ડૉક્ટર પાસે તબીબી તપાસ માટે જશે એ વખતે ડૉક્ટર માતાની શારીરિક તેમજ આંતરિક તપાસ કરશે અને સાથે સાથે જો સોનોગ્રાફીની સુવિધા ઉપલબ્ધ હશે તો ગર્ભ રહ્યો છે કે નહીં એની ચકાસણી બી કરી જોશે ગર્ભાવસ્થાના નિદાન માટેની આ પદ્ધતિ સમજાવવા માટે તમારો ખૂબ આભાર માન તો હવે હું ડૉક્ટર જાણી લઈએ ડૉક્ટર રિદ્ધિ આપણે બધા જ જાણીએ છીએ અને બોલીએ છીએ કે સગર્ભાવસ્થા એટલે નવ મહિનાનો સમયગાળો પણ ચોક્કસ સમયગાળો જાણવો પણ ખૂબ જ જરૂરી છે જે બહેનોને માસિક ચક્ર નિયમિત રીતે આવતું હોય તે બહેનોનો છેલ્લા માસિકનો પહેલો દિવસ અને તેમાં નવ મહિના અને સાત દિવસ અથવા તો બસો એસી દિવસ ઉમેરવામાં આવે તો તે થશે તેમના નવજાત શિશુની સંભવિત જન્મ તારીખ પણ દરેક નવજાત શિશુનો જન્મ આ તારીખે થાય તેવું સંભવ નથી એટલા માટે આ તારીખથી પંદર દિવસ વહેલા અથવા પંદર દિવસ પછી ગમે તે સમયગાળામાં શિશુનો જન્મ થઈ શકે છે ગર્ભાવસ્થાની સમયગાળો ગણવાની આ સરળ પદ્ધતિ સમજાવવા માટે તમારો ખૂબ આભાર મેમ તો હવે ગર્ભાવસ્થાનો સૌથી મહત્વનો અંગ છે સગર્ભા નારીની તબીબી તપાસ તો હું ડોક્ટર નિર્મિકાને અનુરોધ કરીશ કે આ તપાસ ક્યારે પ્રસુતિ પહેલાં ક્યારે અને કેટલી વખત થવી જોઈએ એ આપણા દર્શક મિત્રોને જણાવે દર્શક મિત્રો ડૉક્ટર રિદ્ધિએ તમને અગાઉ જણાવ્યું પ્રમાણે આપણા દેશમાં સાહીઠ ટકા જેટલી જ મહિલાઓ સગર્ભાવસ્થાના પહેલાં ત્રણ મહિનામાં તબીબી તપાસ માટે જતી હોય છે એ જ રીતે જે ઓછામાં ઓછી તબીબી તપાસ સગર્ભાવસ્થા દરમિયાન કહી શકીએ જે ચાર ઓછામાં ઓછી તબીબી તપાસ થવી જોઈએ એ બી આશે પચાસ ટકા જેટલી જ મહિલાઓમાં જોવા મળે છે તો પ્રેગ્નન્સી અથવા સગર્ભાવસ્થા જે જોવા જઈએ તો એકદમ નૈસર્ગિક પ્રક્રિયા છે તેમ છતાં ક્યારેક એમાં એવા પડકારરૂપ સમસ્યાઓ જોવા મળી શકે છે જે આપણે તબીબી મુલાકાત સમયાંતરે કરીને જલ્દીથી એનું નિદાન કરી શકીએ સાથે સાથે તેની સારવાર બી શક્ય બની શકે છે સરકારશ્રીના માર્ગદર્શન મુજબ સગર્ભા સ્ત્રીએ ઓછામાં ઓછી ચાર સગર્ભા તબીબી મુલાકાત કરવી અનિવાર્ય છે સૌથી પ્રથમ મુલાકાત બાર અઠવાડિયાની અંદર ત્યારબાદ બીજી મુલાકાત ચૌદ થી છવ્વીસ અઠવાડિયાની અંદર ત્રીજી મુલાકાત અઠ્યાવીસ થી ચોત્રીસ અઠવાડિયાની વચ્ચે અને ચોથી મુલાકાત છત્રીસ અઠવાડિયા બાદ સાદી અને સરળ ભાષામાં સમજવા જઈએ તો પ્રેગનેન્સીના જે નવ મહિના હોય છે એમાં પહેલા ત્રણ મહિનામાં એક મુલાકાત અનિવાર્ય બને છે સગર્ભા સ્ત્રીઓએ જયારે વાહન વ્યવહારની પૂરતી સગવડ હોય આરોગ્ય કેન્દ્રની સુવિધા નજીકમાં ઉપલબ્ધ હોય એવા સમયે દર મહિને એક મુલાકાત સાત મહિના સુધી કરવી જોઈએ સાતમા અને આઠમા મહિના દરમિયાન પંદર દિવસે એક તબીબી મુલાકાત કરવી જોઈએ અને નવમો મહિનો બેસી જાય ત્યારથી લઈને સુધી દર અઠવાડિયે એક તબીબી મુલાકાત કરવી જોઈએ આ સિવાય પણ માતાને કોઈ ગંભીર લક્ષણ જણાય કોઈ નવા લક્ષણ જણાય કે કોઈ તકલીફ જણાય તો વિના ખચકાટ માતા ગમે ત્યારે આરોગ્ય કેન્દ્ર કે તબીબનો સંપર્ક સાધી શકે છે થેન્ક યુ મેમ આ તબીબી મુલાકાત વિશે અમને જાણ કરવા માટે તો મેમના કહેવા મુજબ પ્રસુતિ પહેલાં ઓછામાં ઓછી ચાર તપાસ અનિવાર્ય છે તો હવે આપણે ડોક્ટર પરિતા જોડે જાણીએ કે આ દરેક તબીબી મુલાકાત વખતે ડૉક્ટર ખરેખર શું તપાસતા હોય છે આ દરેક તપાસનું મહત્ત્વ શું છે એ અમને વિસ્તૃતમાં જણાવશો મેમ આ તપાસનું ખૂબ જ મહત્ત્વ છે આપણે જાણ્યું કે સગર્ભા અવસ્થા દરમિયાન ઓછામાં ઓછી ચાર મુલાકાતો થવી જોઈએ પહેલી મુલાકાતમાં માતાનું રજીસ્ટ્રેશન કરવામાં આવે તેને મમતા કાર્ડ આપવામાં આવે અને તેની નવી કેસ ફાઇલ શરૂ થઈ એ પછી તેની પૂર્વે પ્રસૃતિની માહિતી લેવામાં આવે એટલે કે માતા પહેલી વખત ગર્ભવતી છે કે તેની પહેલાં પણ ગર્ભવતી થઈ ચૂકી છે જો આગળ પ્રસૃતિ થઈ હોય તો તે સાધારણ પ્રસૃતિ હતી કે પેટથી પ્રસૃતિ હતી આ બધી માહિતી મેળવવામાં આવે લાંબા સમયથી ચાલતી બીમારી જેમ કે ડાયાબિટીસ લોહીનું ઊંચું દબાણ હૃદયની બીમારી કે શ્વાસની બીમારી કે કોઈ પણ બીમારી હોય તો તેની માહિતી મેળવવામાં આવે દવા અંગેની એલર્જી હોય તો તેની પણ માહિતી મેળવવામાં આવે છે પહેલી મુલાકાતમાં માતાની ઉંમર અવશ્ય પૂછવી જોઈએ આ ઉંમર પૂછવાનું ખૂબ જ મહત્ત્વ છે પહેલી ઉંમર પહેલી મુલાકાતમાં માતાની ઊંચાઈ પણ અવશ્ય જાણવી જોઈએ જો માતાની ઊંચાઈ એકસો ચાલીસ સેન્ટીમીટર કરતાં ઓછી હોય તો તેવી માતાને જોખમી માતા કહી શકાય જોખમી માતા મેમ તમે આ શબ્દનો ઉલ્લેખ કર્યો ત્યારે જ મારા મનમાં પ્રશ્ન આવ્યો કે જોખમી માતા આપણે કોને ગણી શકીએ કઈ એવી બાબતો હોય છે જેના કારણે આપણે માતાને જોખમ તરીકે કહેવું કેવું પડે છે જોખમી માતા શબ્દ પરથી જ આપણને ખ્યાલ આવે કે જોખમ રહેલું છે બરાબર ને માતાની ઉંમર ત્રીસ વર્ષ અથવા તો તેથી વધારે હોય તરુણાવસ્થામાં માતૃત્વ ધારણ કર્યું હોય એટલે કે અઢાર વર્ષથી ઉંમર ઓછી હોય આવી માતા અને બાળક બંનેને નુકસાન થવાની શક્યતા રહેલી છે ગર્ભાશયમાં એકથી વધારે બાળકો એટલે કે જોડિયા બાળકો હોય ગર્ભાશયમાં રહેલું બાળક આડું કે ઊંધું હોય ગર્ભજણનું પ્રમાણ વધારે હોય સગર્ભાવસ્થા દરમિયાન ગમે તે સમયે યોની માર્ગેથી લોહીનો સ્ત્રાવ થતો હોય માતાને પાંડુરોગની બીમારી હોય માતાને લોહીનું દબાણ વધારે હોય કે ખેંચ આવતી હોય માતાની આગળની પ્રસૂતિ પેટ ઉપરથી કરાવેલી હોય કે સાધારણ પ્રસુતિ પણ જીપીયાથી કરાવેલી હોય માતાને આગળ ત્રણ કે તેથી વધારે વખત કસુવાવડ થઈ ગઈ હોય માતાને કોઈ પણ જાતની ગંભીર બીમારી જેવી કે ડાયાબિટીસ લોહીનું ઊંચું દબાણ એચઆઈવી કે ક્ષય રોગ જેવી બીમારી હોય આ બધી જ માતાઓને આપણે જોખમી માતા તરીકે કહી શકીએ થેન્ક યુ મેમ તમે આ પ્રશ્નનો ઉકેલ આપ્યો મારો પણ મેમ તમે અગાઉ બોલ્યા કે પાંડુરોગ તથા લોહીના ડબ્બાણથી લોહીનું દબ્બાણ વધવાથી જોખમ થઈ શકે છે તો એવી અમુક તપાસ હશે જેનાથી આપણે અગાઉથી આ વસ્તુઓ જાણી શકીએ અને આવી દરેક તપાસનું મહત્વ તમે અમને સમજાવી શકો ચોક્કસ ડૉક્ટર રિધિ પહેલી મુલાકાતમાં માતાની પાંડુરોગ માટે તપાસ અવશ્ય થવી જોઈએ પાંડુરોગ માટે માતાની જીભ આંખમાં કંજકટ અવ્યા તથા નખમાં ફિંકાશે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે વજન વજન એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે સામાન્ય રીતે સગર્ભાવસ્થા દરમિયાન દસથી બાર કિલો જેટલું વજન વધવું જોઈએ જેમાં દર મહિને એક કિલો જેટલું વજન વધતું હોય છે પણ અમુક બહેનોને પહેલાં ત્રણ મહિનામાં વજનમાં વધારો નોંધાતો નથી અથવા તો ઘટતું પણ હોય છે જેના કારણો છે વધારે પડતી ઉલટીઓ થવી તે પણ તે ચિંતાજનક વસ્તુ નથી ક્યારેક વજન વધારે પણ વધતું હોય જેમ કે એક કિલો અથવા તો તેથી પણ વધારે વધે તેના કારણો હોઈ શકે કે ગર્ભાશયમાં ગર્ભજળનું પ્રમાણ વધારે હોય અથવા તો ગર્ભાશયમાં એકથી વધારે બાળક હોય ક્યારેક માતાનું વજન ઓછું વધે છે તો ઓછા વજનના કારણો હોઈ શકે છે કે ગર્ભજણનું પ્રમાણ ઓછું હોય અથવા તો ગર્ભાશયમાં શિશુનો વિકાસ ઓછો થતો હોય આટલા માટે હું ચોક્કસ એટલું કહીશ કે દરેક મુલાકાતમાં માતાનું વજન અચૂકપણે નોંધાવવું જોઈએ થેન્ક યુ મેમ દરેક તપાસને આટલું સવિસ્તારપૂર્વક સમજાવ હવે આપણે જોઈશું લોહીનું દબાણ સામાન્ય રીતે લોહીનું ઉપરનું દબાણ એકસો વીસ મિલીમીટર અને નીચેનું લોહીનું દબાણ એસી મિલીમીટર ઓફ મર્ક્યુર હોય છે પરંતુ જો સગર્ભાવસ્થામાં લોહીનું દબાણ એકસો ચાલીસથી ઉપરનું અને નીચેનું દબાણ નેવથી વધે તો તેને તબીબી ભાષામાં ટોક્સેમિયા પ્રેગ્નન્સી કહી શકાય જે બાળક અને માતા બંનેને નુકસાન કરે છે માતાના લીવર તથા કિડની પર અસર થાય છે અને બાળકના વિકાસ ઉપર પણ અસર થાય છે બાળકની મેલી વેટલી છૂટી પડવાની શક્યતા રહેલી છે અને બાળકનું ગર્ભાશમ્યા પણ મૃત્યુ થઈ શકે છે એટલા માટે જો જરૂર પડે તો ઘણીવાર વહેલી સુવાવડ કરવાની પણ જરૂર પડતી હોય છે જો વહેલી સુવાવડ કરવાના કારણે પણ બાળક અધૂરા મહિને જન્મી શકે છે અને બાળક ઓછા વજનનું હોઈ શકે છે એટલા માટે દરેક મુલાકાતમાં લોહીના દબાણની તપાસ નિયમિત રીતે કરાવવાથી આપણે તેનું નિદાન કરી શકીએ અને સારવાર કરી શકીએ અને તેને લગતા જોખમોથી બચી શકીએ હવે બીજી તપાસ એટલે પેટ ઉપરથી થતી તપાસ આ એક ખૂબ જ અગત્યની તપાસ છે તેના પરથી તબીબને જાણકારી મળે છે કે ગર્ભસ્થ શિશુનો વિકાસ બરાબર થઈ રહ્યો છે કે નહીં સામાન્ય રીતે ત્રણ મહિના પછી પેટ ઉપરથી બાળકના વિકાસની તપાસ થઈ શકે છે પાંચમા મહિને ગર્ભાશય માતાની ડૂંટી સુધી પહોંચી જાય છે અને છત્રીસમાં અઠવાડિયે ગર્ભાશય છાતીના હાડકાના નીચેના ભાગ એટલે કે ઝીપીસ ડનમ સુધી પહોંચી જાય છે ચાલીસ અઠવાડિયા પછી ગર્ભાશયની નીચે ઉતરવાની શરૂઆત થાય છે પેટ ઉપરની તપાસ પરથી આપણને ગર્ભાશયમાં એક બાળક રહેલું છે કે વધારે રહેલા છે તેનો પણ ખ્યાલ આવે છે પેટ પરની તપાસ પરથી આપણને બાળકની પોઝિશન એટલે કે સ્થિતિ બાળક આળું છે ઊંધું છે ઊભું છે સીધું છે તેનો પણ ખ્યાલ આવે છે બે ઉપરની તપાસ જોયા પછી હવે આપણે જોઈશું ધનુર વિરોધી રસીકરણ આ એક ખૂબ જ અગત્યની અગત્યનો મુદ્દો છે આપણા દેશમાં સગર્ભાવતી સ્ત્રીઓને ધનુના બે ડોઝ આપવામાં આવે છે માતા જ્યારે પહેલી વખત મુલાકાતે જાય ત્યારે તેને પહેલું ઇન્જેક્શન આપવામાં આવે છે જો પહેલું ઇન્જેક્શન પહેલી વખતે લીધું હોય તો તેના ચાર મહિના પછી બીજું ઇન્જેક્શન આપવામાં આવે છે પરંતુ જે માતાની પ્રસુતિ છેલ્લા ત્રણ વર્ષમાં થઈ હોય તેવી માતાને ધનુનું ફક્ત એક જ ઇન્જેક્શન આપવામાં આવે છે ધનુના ઇન્જેક્શન આપવાથી માતા તથા બાળકને ધનુ જેવા જીવલેણ ચેપી રોગથી આપણે રક્ષણ આપી શકીએ છીએ શિશુના હૃદયના ધબકારા શિશુના હૃદયના ધબકારા સામાન્ય રીતે છ અટ છ મહિનાની ગર્ભાવસ્થા પછી આપણે સાંભળી શકીએ છીએ જે એકસો વીસથી એકસો સાહીઠ પ્રતિ મિનિટ હોય છે તેના પરથી આપણને શિશુની સલામતીનો ખ્યાલ આવતો હોય છે ગર્ભસ્થ શિશુનું હલનચલન ગર્ભસ્થ શિશુનું હલનચલન અઢારથી બાવીસ અઠવાડિયાની આસપાસ અનુભવી શકાય છે ગર્ભસ્થ શિશુના શારીરિક અવયવનો અનુભવ ગર્ભસ્થ શિશુના શારીરિક અવયવો વીસથી બાવીસ અઠવાડિયાનાની ગર્ભાવસ્થા દરમિયાન આપણે અનુભવી શકીએ છીએ અઠ્યાવીસ અઠવાડિયા પછી આપણે બાળકનું માથું કરોરજુ તથા હાથ પગના અવયવનો અંગોનો પણ અનુભવ કરી શકીએ છીએ હવે અગત્યની એક તપાસ છે સોનોગ્રાફી સોનોગ્રાફીની તપાસ દરેક મોટા શહેરોમાં અને મોટી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે સગર્ભાવસ્થા દરમિયાન કુલ ત્રણ વખત સોનોગ્રાફી થવી જોઈએ પહેલાં ત્રણ મહિનામાં થતી સોનોગ્રાફી આ સોનોગ્રાફી પરથી આપણને બાળક ગર્ભાશયમાં છે કે તેની બહાર છે ગર્ભાશયમાં બાળક છે તો કેટલા બાળક છે એક છે કે તેથી વધારે છે તેનો ખ્યાલ આવે છે તથા શિશુના હૃદયના ધબકારા પણ જાણી શકાય છે બીજા ત્રણ મહિનામાં થતી સોનોગ્રાફી બીજા ત્રણ મહિનામાં થતી સોનોગ્રાફી કરવાનું મહત્ત્વ એ છે કે બાળકને કોઈ ખોડકા પણ છે કે નહીં બાળકનો વિકાસ બરાબર થઈ રહ્યો છે અને બાળકને કોઈ અન્ય તકલીફોની પણ જાણ કરી શકાય છે ત્રીજા ત્રણ મહિનામાં થતી સોનોગ્રાફી પરથી આપણને ગર્ભસ્થ શિશુનો વિકાસ મેલીની સ્થિતિ તથા ગર્ભજાનું પ્રમાણ અને શિશુને મળતો લોહીનો પ્રવાહ બરાબર છે કે નહીં તેની જાણકારી આપણે મેળવી શકીએ છીએ હવે આપણે જોઈશું લોહી અને પેશાબની તપાસ ખૂબ જ અગત્યની તપાસ છે સૌથી પહેલું એટલે કે લોહીના ટકા એટલે કે હિમોગ્લોબિન જો સગર્ભાવસ્થામાં માતાના લોહીના ટકા અગિયાર ટકાથી ઓછા હોય તો તેને પાંડુરોગ કે તબીબી ભાષામાં એનિમિયા કહી શકાય કમનસીબે આપણા દેશમાં પચાસ ટકા જેટલી ગર્ભવતી સ્ત્રીઓ પાંડુરોગથી પીડિત છે સગર્ભાવસ્થામાં જોવા મળતો પાંડુરોગ મુખ્યત્વે આયન પોષક તત્વની ખામીને લીધે જોવા મળે છે જેના લીધે માતા અને બાળક બંનેને નુકસાન થાય છે માતામાં નુકસાન જોઈએ તો સગર્ભાવસ્થા દરમિયાન માતાને થાક લાગવો નબળાઈ લાગવી જેવા લક્ષણો અનુભવાય છે પ્રસૃતિ દરમિયાન પણ પ્રસૃતિ બાદ રક્તસ્રાવ વધારે વહેવો ચેપ લાગવો કે ગંભીર સંજોગોમાં હૃદય પણ બેસી શકે છે અને બાળકને પણ નુકસાન થાય છે બાળક ઓછા મહિને જન્મે છે અને ઓછા વજનવાળું હોય છે આમ લોહીના ટકાની તપાસ કરાવ્યા બાદ તબીબી વિશેષકની સલાહ લેવાથી આ પાંડુરોગને લગતા જોખમોથી આપણે ચોક્કસથી બચી શકીએ છીએ હવે જાણીશું આપણે બ્લડ ગ્રુપ આ જાણવાના બે ફાયદા છે પહેલું એ કે જો માતાનું બ્લડ ગ્રુપ જાણેલું હોય અને પ્રસૃતિ બાદ વધારે રક્તસ્રાવ થાય અને માતાને પાંડુરોગ હોય અને લોહી ચડાવવાની જરૂર પડે તો લોહીની તાત્કાલિક સગવડ આપણે કરી શકીએ બીજું કે જો માતા આરે જ નેગેટિવ હોય અને આવનાર બાળક આરે પોઝિટિવ હોય ત્યારે આરે જ ઇનકોમ્પેટેબિલિટી જેવી સમસ્યા સર્જાતી હોય છે જો કે પહેલાં બાળકમાં થવાની શક્યતા નહિવત હોય છે પણ બીજા બાળકને કમળો થવો અને અન્ય ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે મને જણાવતા આનંદ થાય છે કે આપણા દેશમાં બધી જ હોસ્પિટલોમાં પ્રસૃતિના ચોવીસ કલાકની અંદર આર એચ નેગેટિવ મધનને એન્ટી એચ ડી નામનું ઇન્જેક્શન વિનામૂલ્ય આપવામાં આવે છે હવે આપણે જોઈશું માતાથી બાળકને થતા ચેપી રોગો જે આપણે જાણીએ છીએ કે હિપેટાઇટિસ બી એટલે કે ઝેરી કમળો અને એચઆઈવી આ બંનેની તપાસ થવી ખૂબ જ જરૂરી છે કારણ કે સગર્ભાવસ્થા દરમિયાન અથવા તો પ્રસૃતિ વખતે માતાથી બાળકને આ ચેપ લાગી શકે છે એટલા માટે જો આ ટેસ્ટ કરાવ્યો હોય તો સમયસર તેનું નિદાન થાય અને માતાથી બાળકને લાગતો ચેપ અટકાવી શકાય સિફિલિસ એ પણ એક ચેપી રોગ છે આ ચેપી રોગ માટે આપણે આરપીઆર નામના ટેસ્ટથી તપાસ કરતા હોઈએ છીએ આ ટેસ્ટ કરવાથી અને વહેલા નિદાન કરવાથી માતાથી બાળકને થતો ચેપ અટકાવી શકીએ છીએ થેલેસેમિયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ મહત્ત્વની વાત છે જો માતા થેલેસેમિયા માઇનર આવે તો આપણે તેના પતિની પણ થેલેસેમાને ટેસ્ટ કરાવતા હોઈએ છીએ જો માતા અને પિતા બંનેને થેલેસેમા ના હોય પણ જો બંને રોગના વાહક હોય તો તેમના શિશુને પચીસ ટકા જેટલા કિસ્સાઓમાં થેલેસેમા મેજર થવાની સંભાવના રહેલી છે એટલા માટે એવું કહી શકાય કે લગ્ન વખતે જન્માક્ષર ના મેળવીએ તો ચાલે પણ થેલેસેમાની તપાસ અચૂકથી કરાવીએ બ્લડ શુગરની તપાસ બ્લડ શુગરની તપાસ પણ ખૂબ જ મહત્ત્વની છે જો પહેલી મુલાકાતમાં માતાનું બ્લડ શુગર વધારે આવે તો આપણે તેનું બીજી મુલાકાતમાં પણ બ્લડ શુગર કરવું જોઈએ જો માતાનું બ્લડ શુગર વધારે આવે તો તેને સગર્ભાવસ્થા દરમિયાનનો ડાયાબિટીસ કહી શકાય થાઈરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવની તપાસ આપણે જાણીએ છીએ કે થાઈરોઇડ એ આપણા શરીર માટે ખૂબ જ અગત્યની ગ્રંથિ છે એટલા માટે આ તપાસ ખૂબ જ જરૂરી છે સગર્ભાવસ્થા દરમિયાન ટીએસએચની તપાસ કરવામાં આવે છે જો અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઓછું હોય તો આપણે તેની યોગ્ય સારવાર કરી શકીએ અને બાળકને થતી માનસિક આડાસરોથી બચાવી શકીએ છીએ પેશાબની તપાસ પેશાબમાં આપણે જોઈશું સુગર અને પ્રોટીન પેશાબમાં જો સુગરનું પ્રમાણ વધારે હોય એટલે કે ડાયાબિટીસ પેશાબમાં ઘણીવાર આ સુગરનું પ્રમાણ ગર્ભાવસ્થા દરમિયાનના અંતસ્્રાવના કારણે વધારે પડતું જોવા મળતું હોય છે એટલા માટે બીજી મુલાકાતમાં પેશાબની તપાસ અવશ્ય કરાવી જોઈએ પેશાબમાં પ્રોટીન અને લોહીનું દબાણ વધારે હોય તો તેને તબીબી ભાષામાં ટોક્સિમિયા ઓફ પ્રેગનન્સી કહેવામાં આવે છે અને છેલ્લી તપાસ એટલે કે છેલ્લા ત્રણ મહિનામાં સ્તનની તપાસ અવશ્ય થવી જોઈએ જેથી ભવિષ્યમાં થતી સ્તનપાની તકલીફો નિવારી શકીએ ખૂબ જ આભાર મેમ તમારો તમે દરેક તપાસનું મહત્વ આટલું વિસ્તૃતપણે સમજાવો તથા એનાથી થવાવાળા રોગો એ એનું પણ ખૂબ સારી રીતના મહત્ત્વ સમજાવ્યું છે તો આપણે જાણ્યું તબીબી તો આપણે જાણ્યું સગર્ભા અવસ્થા દરમિયાન તબીબી તપાસ અને દવા ગોળીઓનું મહત્વ પણ આ સમયગાળા દરમિયાન આહાર ઊંઘ તથા આરામનું પણ એટલું જ મહત્વ હોય છે તથા એવી બીજી ઘણી બાબતો હોય છે જેનું સગર્ભા સ્ત્રીએ ખાસ ધ્યાન રાખવું જોઈએ તો આપણે નિર્મિકા મેમ જોડેથી આ બધી બાબતો વિશે સવિસ્તર ચર્ચા કરીએ ચોક્કસ ડૉક્ટર રિધિ જેમ સગર્ભાવસ્થામાં તબીબી તપાસનું જેટલું મહત્ત્વ રહેલું છે એટલું જ મહત્ત્વ સગર્ભાવસ્થા દરમિયાન સાર સંભાળ માટે જે સલાહ સૂચન કરવામાં આવે છે એનું છે આ સગર્ભાવસ્થા દરમિયાન થતી સલાહ સૂચનમાં સૌથી અગત્યનો મુદ્દો છે આહાર આપણા સૌ માટે આહાર એ અગત્યનો મુદ્દો છે પણ આ વધારે અગત્યનો બને છે સગર્ભા માતા માટે સગર્ભા માતાને પોતાના અને પોતાના બાળક બંને માટે પોષણ પૂરું કરવાનું હોય છે એટલા માટે આહારમાં જે કેલરીનું પ્રમાણ હોય છે એ સગર્ભા સ્ત્રીના આહારમાં બીજા લો સામાન્ય લોકોના કમ્પેરમાં વધારે જોવા મળે છે કેટલું વધારે લેવું જશે એવો ક્વેશ્ચન થશે બધાને તો સગર્ભા માતાએ પોતાની જીવનશૈલી પ્રમાણે જે જરૂરિયાત હોય ઉર્જાની એના એ તો ઉર્જા મળે એટલો ખોરાક લેવો જ જોઈએ એ સિવાય બીજી ત્રણસો પચાસ કિલો કેલરી જેટલી ઉર્જા વધારાની મળી રહે એવો આહાર સગર્ભાવસ્થા દરમિયાન લેવો જોઈએ આહારમાં ખાલી ઉર્જા પૂરી પાડવાનો ઉદ્દેશ ના હોવો જોઈએ આ સિવાય બધા જ પોષક દ્રવ્યો યોગ્ય માત્રામાં મળી રહે તે માટે સગર્ભા સ્ત્રીએ સંતુલિત આહાર લેવો ખૂબ જ જરૂરી છે હવે સવાલ થાય છે સંતુલિત આહારનો સંતુલિત આહાર કોને કહીએ સંતુલિત આહાર એટલે એવો આહાર કે જેમાં અનાજ કઠોર દૂધ દૂધની બનાવટ ફળ ફરાદી શાકભાજી જો માંસાહારી ખોરાક ખાતા હોય તો ઈંડા માંસમછી વગેરેનો સમાવેશ થાય છે સંતુલિત આહાર બાળકના પોષણ માટે ખૂબ જ અગત્યનો છે સંતુલિત આહારની સાથે સાથે બીજા ઘણા એવા પોષક તત્વો છે જેની માત્રા વધારવાની જરૂર પડે છે આખી સગર્ભાવસ્થા દરમિયાન એમાંનો એક અગત્યનો પોષક દ્રવ્ય છે લોહ તત્વ લો તત્ત્વથી ભરપૂર એવા ગોળ ખજૂર લીલા શાકભાજી જેવા ખાદ્ય પદાર્થોનો સમાવેશ માતાએ પોતાના આહારમાં કરવો જોઈએ હવે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવા જેવું છે જ્યારે લીલા શાકભાજી આરોગવાની સલાહ આપવામાં આવે ત્યારે સાથે સાથે એ સલાહ બી હું ચોક્કસપણે આપીશ કે શાકભાજી ફળ ફળાદી જ્યારે કાચા ખાવામાં ઉપયોગ લેવા ઉપયોગમાં લેવાતા હોય ત્યારે એને બરાબર પહેલાં ધોઈને પછી આરોગવામાં આવે જો આવું ના થાય તો આહારથી પોષણ મેળવવાની જગ્યાએ માતા ચેપ મેળવશે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખીએ કે જ્યારે બી કાચા ફળ ફળાદી કે શાકભાજીનો ઉપયોગ કરીએ તો એને પહેલા બરાબર ધોઈ દઈએ આ સિવાય માતાએ યુક્ત મીઠું જ સગર્ભાવસ્થા દરમિયાનમાં વાપરવું જોઈએ આયોડિનની ઉણપ હોય તો માતાના ગર્ભમાં રહેલા શિશુનો માનસિક વિકાસ રૂંધાય છે તો ખાસ યાદ રાખીએ યુક્ત મીઠું જ વાપરીએ રોજિંદા જીવનમાં આ તો થઈ આહારની વાત આહારમાં શું લેવું જોઈએ એની વાત ઘણીવાર એવું થાય છે કે આપણા સમાજમાં ગેરમાન્યતાઓના કારણે જે આહાર જરૂરી છે એ લેવાનો મનાઈ કરવામાં આવે છે માતાને એ આહાર જરૂરી હોવા છતાં એ લેવાનો ટાળવો પડે છે એવા સંજોગો ઊભા કરવામાં આવે છે જેમ કે સગર્ભા માતાને ગોળ ખજૂર ઈંડા માંસમછી જેવા આહારથી દૂર રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સગર્ભાવસ્થામાં આ બધો આહાર ગરમ પડે અને ક્યારેક એના લીધે કસુવાવળ થઈ શકે પણ સગર્ભા માતાએ આવી ગેરમાન્યતાઓથી દોરાયા વગર આરોગ્ય કાર્યકરની બરાબર સલાહ સૂચન લઈને પોષણયુક્ત આહાર જ લેવો જોઈએ આ થઈ આહારની વાત પણ આ સાથે સગર્ભાવસ્થામાં આપણે આયન ફોલિક એસિડ એટલે કે લો તત્વની ગોળી માતાને આપતા હોઈએ છે આ ગોળી પહેલાં ત્રણ મહિના પછી શરૂ કરવામાં આવે છે આ ગોળી ઓછામાં ઓછી સો સો ગોળી તો લેવાની સલાહ આપવામાં આવે છે આ ગોળી કેવી રીતે લેવી એવી અગત્યનું છે આ ગોળી ક્યારે ભૂખ્યા પેટે ન લેવી જોઈએ જો ભૂખ્યા પેટે લેવામાં આવે તો માતાને એસિડિટી પેટમાં દુખાવો ઉલટી ઉપકા જેવી સમસ્યા સર્જાઈ શકે તો લોહ તત્વની ગોળી હંમેશા જમવાના અડધો કલાક કે કલાક પછી લેવી જોઈએ શક્ય હોય તો ખાટા ફળો ખાટા રસવાળા ફળ હોય એની સાથે લેવો કે લીંબુ પાણી સાથે લેવું જોઈએ જેથી કરીને લોહ તત્વનું શોષણ શરીરમાં પૂરતી માત્રામાં થાય આયનની ગોળી એટલે કે લોહ લોતત્વની ગોળી ક્યારે ન લેવી કોની સાથે ન લેવી ચા કોફી દૂધ કે દૂધની બનાવટ અને કેલ્શિયમની ગોળી સાથે લો તત્વની ગોળી ક્યારે ન લેવી આમ કરવાથી શરીરમાં ગોળીમાંથી મળતું તત્વનું શોષણ અટકી જાય છે બીજી વસ્તુ માતાને જ્યારે લો તત્વની ગોળી ચાલતી હોય તો આરોગ્ય કાર્યકર પાસે કમ્પ્લેન લઈને જવાને બદલે ઉલટી ઉપકા કે પેટમાં દુખાવો થાય અને જાતે જ દવા લેવાનું બંધ કરી દેતી હોય છે પણ માતા એવું ના કરતાં આરોગ્ય કાર્યકર પાસે સલાહ સૂચન લઈ ગોળી કઈ રીતે યોગ્ય રીતે લેવી એની જાણકારી મેળવી અચૂકથી લો તત્વની ગોળી લેવી જોઈએ આ સાથે માતાને કેલ્શિયમ અને કૃમિનાશક દવા બી સગર્ભાવસ્થામાં આપવામાં આવે છે જો તમે લો તત્વની ગોળી બપોરના સમયે લેતા હોય તો કેલ્શિયમની ગોળી રાતના સમયે લેવાનો આગ્રહ રાખો કૃમિના ચેપથી બચાવવા માટે કૃમિનો ચેપ માતામાં પાંડુ રોગનું કારણ બની શકે તો કૃમિના ચેપથી બચવા માટે સરકારશ્રીના નિયમ મુજબ સગર્ભા માતાને પહેલા ત્રણ મહિના પછી એક ગોળી ચારસો મિલીગ્રામની આલ્બેન્ઝોલ નામની દવા આપવામાં આવે છે જેથી માતાને કૃમિના ચેપથી બચાવી શકાય છે તો આ વાત થઈ આહાર અને આયન ફોલિક એસિડ જે લોહી તત્વને વધારે છે એ દવાની અથવા અને કૃમિનાશક આલ્મેન્ડાઝોલ દવાની પણ આના સિવાય પણ એવી ઘણી બાબતો હોય છે જેના વિશે સગર્ભા માતાએ પોતાની કાળજી રાખવી જોઈએ તો એવી કઈ બાબતો છે તે અમને વિસ્તારથી જણાવશો મેમ ચોક્કસપણે આહાર તો જરૂરી છે જ પણ એની સાથે સાથે માતાએ પૂરતી ઊંઘ અને આરામ લેવો એટલો જ જરૂરી બને છે સગર્ભા માતાએ ઓછામાં ઓછી રાત્રિના સમયે આઠ કલાકની ઊંઘ અને દિવસ દરમિયાન બે કલાકનો આરામ લેવો જરૂરી બને છે આ સાથે સગર્ભા માતાએ તણાવ મુક્ત રહેવા માટે હળવો વ્યાયામ કસરત કરી શકાય છે સગર્ભા માતાએ સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ અવશ્યપણે કરવો મચ્છર જેવા વાહકથી વાહ થતા વાહકજન્ય રોગો જેવા કે મલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા એ માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ નીવડી શકે છે તો ખાસ માતાએ જ્યારે બી સૂતા હોઈએ આરામ કરતા હોઈએ ત્યારે શક્ય હોય તો મચ્છરદાનીમાં જ સૂવાનો આગ્રહ રાખવો આ સાથે માતાએ દારૂ ધુમ્રપાન તમાકુ જેવા વ્યસનથી દૂર રહેવું આ બધા વ્યસન મુક્ત દ્રવ્યોના સેવનથી માતા સાથે સાથે માતાના ગર્ભમાં રહેલા શિશુનું સ્વાસ્થ્ય જોખમાય છે શિશુનો ઓછા વજન સાથે જન્મ થાય અધૂરા મહિને જન્મ થઈ શકે એ સાથે સાથે ક્યારેક શિશુનો શારીરિક વિકાસ ગર્ભની અંદર જ રૂંધાઈ જાય એવા બધા લક્ષણો આવા સેવન કરતી સગર્ભા સ્ત્રીમાં જોવા મળે છે તો માતાએ આવા વ્યસનયુક્ત પદાર્થના સેવનથી દૂર રહેવું આ સાથે માતાએ પોતાના દાંત અને પેઢાની સફાઈની બી એટલી જ કાળજી રાખવી જરૂરી છે ઘણીવાર દાંતના અને પેઢાના કેટલાક ચેપને કારણે સગર્ભાવસ્થામાં જોખમ નિવડી જોખમ થઈ શકે છે માતાએ પહેલાં ત્રણ મહિના અને પછીના ત્રણ મહિના છેલ્લા ત્રણ મહિના શારીરિક સંબંધ બી ટાળવો જોઈએ આ સાથે માતાએ માતાને આપણે બાળકના બાળકના પોષણ અને રસીકરણ વિશે બી સગર્ભાવસ્થા દરમિયાન જ સલાહ સૂચન કરી શકીએ છીએ પોષણમાં જોઈએ તો બાળક માટે સૌથી અગત્યનું છે સ્તનપાન જો સગર્ભાવસ્થામાં જ આપણે પૂરતું સ્તનપાન રિલેટેડ સલાહ સૂચન કરેલું હોય તો આગળ જતા સ્તનપાનને રિલેટેડ સમસ્યાઓ જે સર્જાય છે એ આપણે નિવારી શકીએ છીએ માતાને સગર્ભાવસ્થા દરમિયાન જ સ્તનપાનનું માતામાં અને બાળકમાં શું મહત્ત્વ છે એ સમજાવી શકીએ એ સાથે ઘર ના આપવા સમજાવી શકીએ માતાને જન્મના તરત જ મીન્સ કે જેટલું બને એટલું વહેલાં ને સામાન્ય પ્રસુતિ હોય તો એક અડધો કલાકથી કલાકની અંદર સ્તનપાન શરૂ કરાવવું જો બાળક પેટથી લીધું હોય એટલે કે સિઝેરિયન કર્યું હોય માતાને તો એવા સમયે જ્યારે માતા સભાન થાય એટલે ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાકની અંદર આપણે સ્તનપાનની શરૂઆત કરી શકીએ છીએ આ સાથે સગર્ભાવસ્થામાં આપણે કુટુંબ નિયોજનની સલાહ બી આપી શકીએ માતા પહેલીવાર જો સગર્ભા રહી હોય તો એવી માતાને આપણે બીજું બાળક ત્રણ વર્ષના અંતરે આવે એના માટે કુટુંબ નિયોજનની હંગામી પદ્ધતિઓ જેવી કે કોપર્ટી નિરોધ અંતરા વગેરેની સલાહ આપી શકીએ છે જો માતા બીજી વાર ગર્ભધારણ કરી ચૂકેલ હોય તો બીજા સ્વસ્થ બાળકના જન્મ પછી માતાને કાયમી એવી કુટુંબ નિયોજનની પદ્ધતિ જેવી કે નસબંધી માતામાં કે પિતાના બંને માટે સલાહ આપી શકીએ છીએ સગર્ભાવસ્થા એ હંમેશા ખાલી સ્ત્રીની જવાબદારી નથી હોતી પિતાનો જ સગર્ભાવસ્થામાં એટલો જ રોલ હોય છે જેટલો માતાનો છે તો શક્ય હોય તો પિતાનું સલાહ સૂચન બી થાય દરેક તબીબી તપાસમાં પિતા બી સાથે રહે જેથી કરીને આવનાર બાળક સાથે માતાની સાથે સાથે પિતાનો બી સંબંધ વધુ વધુ સુંદર બનાવી શકાય માતા માટે સકારાત્મક અને પ્રફુલ્લિત એવું વાતાવરણ સર્જવા માટે માતાના પરિવારજનોનો બી એટલો જ સહકાર ખૂબ જ અગત્યનો બને છે તો ખાસ ધ્યાન રાખીએ કે આખો પરિવાર મળીને સગર્ભા માતા માટે સકારાત્મક અને પ્રફુલ્લિત વાતાવરણ સર્જી આપીએ જેથી બાળક અને માતાનું તંદુરસ્ત સ્વાસ્થ્ય જળવાય છેલ્લી વાત કરીએ સલાહ સૂચનમાં તો માતાને આપણે દવાખાનામાં ડિલિવરી માટે સમજાવવી જોઈએ ઘરે થતી પ્રસ્તુતિ એ માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ ક્યારેક નીવડી શકીએ તો શક્ય હોય તો તબીબી તપાસ માટે જ્યારે માતા આવે આપણે સ્વાસ્થ્યના સાર સંભાળ વ્યક્તિગત સાર સંભાળની સલાહ આપતા હોઈએ તો માતાને હોસ્પિટલ કે દવાખાના કે નજીકના આરોગ્ય કેન્દ્રમાં પ્રસ્તુતિ કરાવે એના માટે ખાસ તૈયાર કરવી જોઈએ થેન્ક યુ મેમ આ ઘણી નાની બાબતો હતી પણ જેને ધ્યાન રાખવાથી બાળક અને માતા બંનેનું બંને સ્વાસ્થ્ય ખૂબ સારી રીતના થઈ શકે છે આ બધી બાબતોનું ધ્યાન રાખવા છતાં ઘણી એવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે કે જેના કારણે માતા અને બાળકના જીવને જોખમ થઈ શકતું હોય છે આવી પરિસ્થિતિઓને ઘણી માતા અવગણતી હોય છે અને તરત તબીબી મુલાકાત લેતા નથી હોતા જેના કારણે બંનેના મૃત્યુ બંનેના બંનેના જીવને જોખમ બહુ જ વધી જાય છે તો એવી કઈ પરિસ્થિતિઓ છે અને એનું શું ધ્યાન રાખવું જોઈએ એ એ વિશે તમે વધારે સમજાવી શકો હા ચોક્કસપણે ડોક્ટર દીદી મેડિકલની ભાષામાં અમે વોર્નિંગ સાઇન ઇન પ્રેગ્નન્સી કહીશું આવા લક્ષણોને ચેતવણી ભર્યા ચિહ્નો સગર્ભાવસ્થા દરમિયાન ક્યારેક આવા ચેતવણી ભર્યા ચિહ્નો સર્જાય અને માતા જો એના વિશે અજાણ હોય તો એ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે તો જ્યારે સલાહ સૂચન આપીએ ત્યારે આ ચેતવણીભર્યા ચિહ્નો બી માતાને સમજાવવામાં આવે તો સોનામાં સુગંધ ભરી જાય કેમ કે ચેતવણીભર્યા ચિહ્નોમાં યોની માર્ગે લોહી વળવું યોની માર્ગે પાણી પડવું બાળક અચાનકથી ફરકતું બંધ થઈ જાય માતાને માથાનો દુખાવો થાય પેટના નીચેના ભાગમાં દુખાવો થાય તાણ આવે તો આવા સંજોગો ઊભા થાય ત્યારે માતાએ અચૂકથી તબીબનો સંપર્ક કરવો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે જતું રહેવું જોઈએ થેન્ક યુ મેમ આ ઘણી બાબત આ બાબતોનું ધ્યાન રાખવાથી માતા અને બાળકના સ્વાસ્થ્યને ખૂબ જોખમથી બચાવી શકાય છે માતા જો આ પરિસ્થિતિઓને સમજીને તબીબી મુલાકાત લઈ લે તો એના સ્વાસ્થ્યને તથા બાળકના સ્વાસ્થ્યને બચાવી શકાય છે અને એ લોકોને જોખમથી પણ બચાવી શકાય છે તો આપણે જાણી લીધું સગર્ભા અવસ્થા દરમિયાન સ્ત્રીની સાર સંભાળનું મહત્વ પણ જેમ આપણે જાણીએ છીએ છેલ્લા દોઢ વર્ષથી કોરોનાનું કાળ ચાલી રહ્યું છે તો આ મહામારી વખતે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે સગર્ભા સ્ત્રીએ આ સમયે કઈ કાળજી વધારે રાખવી જોઈએ શું વિશેષ કાળજી રાખવી જોઈએ તો એ કાળજી સમજાવવા માટે હું અનુરોધ કરીશ ડૉક્ટર પરિતાનને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણે કોરોના દરમિયાન શું કાળજી રાખવી જોઈએ એ આપણને બધાને ખ્યાલ છે પણ છતાં સગર્ભા માતાએ વધારે ધ્યાન રાખવું જોઈએ સગર્ભા માતાએ ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ પણ જો અનિવાર્ય સંજોગોમાં જવાનું થાય તો તેણે માસ્ક અવશ્ય પહેરવું જોઈએ માસ્ક મોં અને નાક બરાબર ઢંકાય તેવી રીતે પહેરવું જોઈએ માતાએ સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે આપણે બધા જાણીએ છીએ કે બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછું છ ફીટનું અંતર જાળવું જોઈએ જો આ અંતર જળવાય તો પણ કોરોનાથી બચી શકાય છે પણ આ અંતર જાળવવા માટે સગર્ભા માતાએ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ સગર્ભા માતાએ વારંવાર સાબુ અને પાણીથી એકથી બે મિનિટ સુધી હાથ ધોવા જોઈએ અને ખાસ કરીને બહારથી ઘરે આવ્યા હોય ત્યારે હાથ ખાસ અવશ્ય ધોવા જોઈએ અને જો જરૂર ના હોય તો મોં નાક અને આંખને અડવાનું પણ ટાળવું જોઈએ આ બધી બાબતો સગર્ભા માતા માટે ખૂબ જ જરૂરી છે અને જો જરૂર ના જણાય તેવી પરિસ્થિતિમાં આરોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેવાને બદલે ટેલિફોનથી કે મોબાઈલ ફોનથી તબીબ કે આરોગ્ય કાર્યકરનો સંપર્ક સાધી અને સલાહ સૂચન મેળવી શકાય તો એ સગર્ભા માતા માટે સૌથી ઉત્તમ રહેશે થેન્ક યુ મેમ આ કોરોના કાળમાં આ બધી બાબતોને ખૂબ ધ્યાનમાં રાખવી જોઈએ અને બીજું મને એવો પ્રશ્ન થાય છે કે કઈ માતાને કોરોના થવાના સૌથી વધારે ચાન્સીસ હોય છે ચોક્કસથી જાણી લે ડૉક્ટર રિધિ નેવું ટકા જેટલી સગર્ભા સ્ત્રીઓમાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળે છે પણ દસ ટકા સ્ત્રીઓમાં કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળે છે જેમાંથી ઘણી સ્ત્રીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે અને કમનસીબે કોઈક વાર તેમનું મૃત્યુ પણ થાય છે એટલે ટૂંકમાં કહું તો કોરોનાને હળવાશથી લેવાની જરૂર નથી ઘણીવાર કસુવાવડ અથવા તો અધૂરા મહિને પણ સુવાવડ થઈ જતી હોય છે જેના કારણે બાળક ઓછા વજનનું પણ આવી શકે છે અને ઘણીવાર બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે આમ કોરોના માતા અને બાળક બંને માટે જીવલેણ છે મેમ તમે કહ્યું દસ ટકા માતાઓને ગંભીર કોરોના થઈ શકે છે તો કઈ કઈ માતાઓને ગંભીર કોરોના થઈ શકે છે એવા કયા લક્ષણો હોય માતામાં જેથી એ લોકોને ગંભીર કોરોના થઈ શકે છે આ જાણવું ખૂબ જ જરૂરી છે ગંભીર કોરોના આપણે જોયું કે દસ ટકા માતાઓમાં થાય છે જો માતાની ઉંમર પાંત્રીસ વર્ષથી વધારે હોય માતાને મેદસ્વિતા હોય કે માતાને બીજી કોઈ ગંભીર બીમારી જેમ કે ડાયાબિટીસ હૃદયનું હૃદયની બીમારી લોહીનું ઊંચું દબાણ શ્વાસની તકલીફ અસ્થમા સિકલ સેલ જેવો ડિઝીઝ હોય આવી કોઈ પણ બીમારી હોય તો પણ તે માતાને ગંભીર કોરોના થવાના લક્ષણો હોય છે તેમ છતાં પણ માતાનું જો અંગ પ્રત્યારોપણ એટલે કે ઓર્ગન ટ્રાન્સફર કરેલી હોય તેવી માતાને પણ ગંભીર કોરોના થવાની શક્યતા રહેલી છે અને જે માતાઓ રોગ પ્રતિકારક શક્તિ ઘટાડતી દવાઓ ઉપયોગમાં લેતી હોય તેવી માતાને પણ ગંભીર કોરોના થવાની શક્યતા રહેલી છે થેન્ક યુ મેમ કોરોના કાળમાં આ વિશેષ મુદ્દાઓ કહેવામાં બદલ તો હવે આપણે જાણીએ છીએ દેશભરમાં કોરોનાની વેક્સિન મળતી શરૂ થઈ ગઈ છે તો એવામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે સગર્ભા સ્ત્રી માટે આ વેક્સિન કેટલી સલામત છે સગર્ભા સ્ત્રી આ વેક્સિન લઈ શકે કે નહીં તો આ વેક્સિન કોરોનાની વેક્સિન લેવા લેવાના મુદ્દા પર હું નિર્મિકા મેમને અનુરોધ કરીશ કે એ અમને થોડી જાણ કરે ડૉક્ટર રિદ્ધિ આમ તો જોવા જઈએ તો કોવિડ વેક્સિન એ બધા માટે મોટો પ્રશ્ન બની ચૂકેલો છે પણ અત્યાર સુધી સગર્ભાવસ્થામાં કોવિડ વેક્સિન આપવી કે નહીં એ બહુ અગત્યનો પ્રશ્ન રહી ચૂક્યો છે થોડા સમય પહેલાં જ ડબ્લુએચએ આપેલી ગાઈડલાઇન પ્રમાણે સગર્ભા સ્ત્રીમાં કોવિડ વેક્સિન આપવી એ સુરક્ષિત માનવામાં આવી છે તો હું અનુરોધ કરીશ કે દરેક સગ સગર્ભા સ્ત્રીએ કોરી કોવિડની વેક્સિન લેવી જ જોઈએ પણ આ વેક્સિન કેટલીક પરિસ્થિતિમાં થોડા સમય સુધી લેવાની ટાળવી જોઈએ અને એવી પરિસ્થિતિમાં સમાવેશ થાય છે કે જ્યારે સગર્ભાવસ્થા સ્ત્રીને કોરોના થયો હોય તો એ સ્ત્રીએ નેવું દિવસના અંતર પહેલાં કોરોના વેક્સિન ના લેવી જોઈએ સગર્ભાવસ્થામાં કોવિડ દરમિયાન તેને પ્લાઝમા એન્ટિબોડીની સારવાર આપવામાં આવી હોય એવી સ્ત્રીએ પણ નેવું દિવસ સુધી કોરોના વેક્સિન ના લેવી જોઈએ કોરોના વેક્સિન ઘણી એવી પરિસ્થિતિ છે જેમાં તદ્દન લેવાની મનાઈ ફરવામાં આવી છે એ સગર્ભા સ્ત્રી માટે બી લાગુ પડે છે જેમ કે કોઈ બી વેક્સિનની આડઅસર પહેલા જોવા મળી હોય કોરોનાના પહેલા કોરોના વેક્સિનના પહેલા ડોઝ પછી બી કોઈ આડઅસર પેદા થઈ હોય અથવા તો કોઈ દવાની આડઅસર માતાને પહેલેથી થતી હોય તો એવી માતાને કોરોનાની રસી લેવાની મનાઈ હોય છે થેન્ક યુ મેમ ખૂબ જ આ આ કાર્ડના ખૂબ જ મોટા પ્રશ્નોનો ઉકેલ આપ્યો છે પણ મેમ આ રસીની કોઈ આડઅસર ખરી જેમ સામાન્ય લોકોમાં કોવિડની રસીની આડઅસર જોવા મળી છે એવી જ રીતે સગર્ભાવસ્થામાં થોડા અંશે આ સામાન્ય આડઅસરો જોવા મળવાની છે જેમ કે ઇન્જેક્શન આપ્યું હોય એ જગ્યાએ દુખાવો થવો તાવ આવો ઉલટી ઉપકા થવાને પણ આ બધા લક્ષણો એકથી પાંચ દિવસ સુધીમાં એની જાતે જ ઓછા થઈ જતા હોય છે માતાને જો કોરોના થાય અને એના ગંભીર પરિણામો ભોગવા પડે એના કરતાં તો આ આડઅસર જે સામાન્ય સામાન્ય પ્રમાણમાં જ જોવા મળે છે એ આડઅસર સહન કરીને કોરોના રસી અચૂકપણે લેવી જોઈએ તો હું નિવેદન કરીશ કે દરેક સગર્ભા માતાને જો કોરોના રસી લઈ શકાય એવી એવા સંજોગો હોય તો તબીબની સલાહ સૂચન સાથે જરૂરપણે કોરોનાની રસી લેવી જ જોઈએ થેન્ક યુ મેમ આ હું બંને મેમને ખૂબ જ થેન્ક યુ કહું છું આ કોરોના કાળના ખૂબ જ મોટા પ્રશ્નોનો ઉકેલ તમે આપ્યો છે તો મિત્રો આપણે જોઈ લીધું સગર્ભા નારીની સાર સંભાળ કેવી રીતના થાય આપણા વિશેષજ્ઞોએ પોતાના કિંમતી સમય ફાળવીને આપણને આ માહિતી વિસ્તૃત રીતના સમજાવી છે તો આપણે આ બધી બાબતોનું ધ્યાન રાખીએ અને આ સુવર્ણ સમયગાળાને વધુ સ્વસ્થ બનાવીએ પ્રેક્ષક મિત્રો તમારે નીચે સ્ક્રીન પર આપેલા ટોલ ફ્રી નંબર પર તમને કોઈ સવાલ પૂછવાની ઈચ્છા હોય તો અહીંયા જે ડૉક્ટર અમે અવેલેબલ છે તમે કોઈ બી પ્રશ્ન પૂછી શકો છો સગર્ભા સ્ત્રીઓ માટે સરકાર સ્ત્રીએ એક અગત્યની એવી સૂચન જેમાં પ્રસ્તુતિ હોસ્પિટલમાં જ થાય એના માટે એના દરને ઊંચો લઈ જવા કે હોસ્પિટલમાં સુરક્ષિત ડિલેવરી કરાવી શકીએ એના માટે કેટલીક યોજનાઓનો અમલ કરેલો છે તો ગમે તે પરિવારથી ગરીબી રેખા હેઠળ આવતી હોય એવી સગરબા સ્ત્રી હોય એને બી ચિંતા કરવાની જરૂર નથી જો ઈચ્છતી હોય કે ખાનગી દવાખાનામાં ડિલેવરી કરાવે તો કરાવી હોય તો એના માટે બી સરકારશ્રીની યોજનાઓ છે કે માતા બી વિના મૂલ્યે પોતાની ડિલેવરી સરકારીને બદલે ખાનગી હસ્પતાલમાં બી કરાવી શકે છે અને આ સાથે ખાનગી અસ્પતાલ કે ખાનગી હોસ્પિટલોની સાથે બી સરકારી હોસ્પિટલમાં દરેક પ્રકારની પરિસ્થિતિમાં સગર્ભા સ્ત્રીનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે અને એની પ્રસ્તુતિ સ્વાસ્થ્ય માતા અને બાળકનું જોખમાયા વગર સારી રીતે થઈ શકે છે તો હું નિવેદન કરીશ કે માતા સરકારશ્રીના આ નિયમોનો અચૂકથી લાભ લે તો આ બધી તો આ સગર્ભા નારીની સારસંભાળ વિશેની આ ખૂબ જ અગત્યની માહિતી આપવા માટે ખૂબ ખૂબ આભાર મેમ તમારો તમે છેલ્લે જણાવ્યું સરકારશ્રીની આ યોજના યોજના વિશે જે પણ એક ખૂબ સારી માહિતી હતી તો હું પ્રેક્ષક મિત્રોને નિવેદન કરીશ કે આ બધી સલાહ સૂચનનું પાલન કરે અને આ સગર્ભા અવસ્થા દરમિયાન પોતાની ખૂબ જ સાર સંભાળે જેથી પોતાની અને બાળકની બંનેના જીવને જીવનો જોખમ બચી શકે અને ખૂબ જ સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવી શકે નમસ્કાર